ગુડ મોર્નિંગ ઓલ માઇડિયર સ્ટુડન્ટ સ્ટેપ બાય સ્ટેપ તમે ગુજરાતી જ રીતે મિનિંગ છે આ શબ્દનો વધારે ઉપયોગ કરતા હોય સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક સ્ટેપ લેવાનું છે કે સ્ટેપ બાય સ્ટેપ ઉપરથી ખ્યાલ આવે કે આમાં કંઈક એક્સપેરિમેન્ટની વાત કરવામાં આવી છે કે આના પછી આમ કરવાનું આના પછી આમ કરવાનું એવા એક્સપેરિમેન્ટ સાયન્સના પ્રયોગ હોય કોઈ ઘરે ગેમ રમતા હોય કોઈ પેજ બુકના પેજમાંથી પેજ માંથી કઈક બનાવતા હોય એના સ્ટેપ બાય સ્ટેપ છે જોઈએ આપણે ફર્સ્ટ એક્ટિવિટીમાં સેના સ્ટેપ બાય સ્ટેપની વાત કરવામાં આવી છે કે શું લખેલું છે લિસન એન્ડ એક્ટ વર્ક ઇન ગ્રુપ કે ગ્રુપની અંદર બનાવવાનું છે સાંભળતા જાઓ અને બનાવતા જાઓ આમાં ચિત્ર આપેલા છે જુઓ માં ચિત્ર છે પછી એનું રેક્ટેન્ગલ થાય છે એ શું છે તો આપણે જોઈએ લાસ્ટમાં બને છે શું શું કહે છે ટેક અ સ્ક્વેર ટેક અ સ્ક્વેર શીટ ઓફ પેપર ફોલ્ડ ઇટ અલોંગ ધી મિડલ હોરિઝોન્ટલી શું કહે છે તો કે એક ચોરસ કાગળ લો ટેક અ સ્ક્વેર ફીટ ઓફ પેપર કે એક ચોરસ કાગળ લો ફોલ્ડ ઈટ અલોંગ અલો મિડલ હોરીઝોન્ટ તો કે તેને વચ્ચેથી આડો વાળો તમે પેલા એક સ્કવેરમાં એટલે કે ચોરસ કાગળ લેવાનો એને વચ્ચેથી ઘડી કરીને વાળવાનો કહે છે ધેન ધેન ફોલ્ડ ઈટ ધેન ફોલ્ડ એઝ સો પાછું શું કરવાનું છે પાછો વાળવાનો કહે છે કઈ રીતના વાળવાનું કહે છે પછી બતાવ્યા પ્રમાણે તેને ફરીથી ઊભો વાળો પેલા આડો વાળવાનું કહે છે હોરિઝોન્ટલી પછી વર્ટિકલી એટલે કે ઊભો વાળો ધેન યુ ગેટ અ ફોલ્ડેડ સ્ક્વેર તો કેવો એનો શેપ કેવો થઈ ગયો તો કે તમે વાળેલો ચોરસ મળશે એને વાળીને તમને કેવો શેપ મળશે તો કે સ્કવેર માં ધેન વર્ટિકલી એટલે વાળશો એટલે સ્કવેર નો શેપ મળશે નાવ ફોલ્ડ ધેન શું થાય છે નાવ ફોલ્ડ વન ઓફ ધી ફ્લેપ બેકવર્ડ શું કહે છે તો કે હવે એક ભાગ પાછળની તરફ વાળો એના ખૂણા હોય એટલે એનો એક ખૂણો નીકળશે એમાંથી એક ભાગ લઈને પાછળની તરફ વાળવાનું કીધું ફોલ થી રિમેનિંગ થ્રી ફ્લેપ્સ એઝ અ શોન કે એક ભાગ તમે વાળી દીધો પાછો કેટલા ભાગ વહીધા તો કે ત્રણ ત્રણેય ભાગને પાછળની તરફ વાળો નાવ યુ ગેટ અ ટ્રાયંગલ હવે કેવો શેપ મળશે તો કે ત્રિકોણ આકાર મળશે પુટ યોર ફિંગર ઇન ધ ટ્રાયંગલ ટુ મેક અ કપ કે ટોપી બનાવવા માટે તમારી આંગળી ત્રિકોણમાં મૂકો પછી નાવ મેક ધ ટુ એન્ડ ઓફ ધી કેપ મીઠ કે હવે ટોપીના બંને છેડા મેળવો ધેન કેરફુલી પુલ ધી બેઝ કે કાળજી નીચેનો ભાગ કાળજી પૂર્વક ખેંચો પુલ ધ ફ્લેપ્સ આઉટવર્ડ કે છૂટા ભાગ બહારની તરફ ખેંચો બહાર સાઈડ વેઝ કે તેમને બાજુ તરફ દબાવો ધેન યોર બોટ ઇઝ રેડી તમારી હોડી તૈયાર છે શું બન્યું તો કે બોટ હોડી બનાવી ધેન એક્ટિવિટી શું છે ટુ હોમ મેડ હાઉસ ફ્લાય હની બી ટ્રીપ કે હોમમેડ હાઉસ ફ્લાય એટલે કે મધમાખી માટે ઘરે બનાવેલ કે કઈ રીતે હની મધ આપણે એકઠું કરવું હોય તો હની બીજ મધમાખી માટે બનાવેલું છટકું જોઈએ આપણે મોસ્કીટોઝ એન્ડ ફ્લાયસ આર નેસ્ટી પેટ્સ શું કે છે કે મોસ્કીટો અને મચ્છર અને માખી અપ્રિય જંતુઓ છે તમને લોકોને મચ્છર ગમે નહીં સ્પ્રેડ મલેરિયા કોલેરા એન્ડ ટાઈફોઇડ તે મલેરિયા કોલેરા અને ટાઇફોઇડ ફેલાવે છે વી હેવ સ્વામ ઓફ ફ્લાયસ એન્ડ મોસ્કીટોસ ઇન મોન્સૂન ઈન એન્ડ વિન્ટર આપણે ચોમાસામાં અને શિયાળામાં માખીઓ અને મચ્છરોના ટોળા હોય જેવી ટ્રાય ટુ કિલ ધેમ આપણે તેમને મારવાનો પ્રયત્ન પણ કરીએ છીએ બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કેચ અ ફ્લાય ઓર અ મોસ્કીટોસ પણ એક માખી કે મચ્છરને પકડવું બહુ મુશ્કેલ છે સો વી બીકમ ધ વિક્ટિમ્સ ઓફ ધેર બીટ્સ તેથી આપણે તેમના ડંખના શિકાર બનીએ છીએ પછી યુઝ મેની ઇન સાઇડ એટ કે આપણે ઘણી જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીએ છીએ પછી બટ દે આર નોટ મચ ઇફેક્ટિવ પણ તે ખાસ અસરકારક હોતી નથી હિયર ઇઝ એન ઇઝી સોલ્યુશન

એન એમટી પ્લાસ્ટિક બોટલ ઓફ વોટર પેલા તો શું લેવાનું એક ગમ લેવાનું કે છે ડિશ વોશિંગ લિક્વિડ એન્ડ વોટર બીજું શું લેવાનું કે છે ડિશ લિક્વિડ એન્ડ વોટર એટલે કે વાસણ સાફ કરવાનું પ્રવાહી અને

હવે સૂચનાનો સૂચનાઓને જોતા જઈએ અને આપણે એ છટકુ રેડી કરીએ ટેક અ પ્લાસ્ટિક બોટલ પેલા શું લેવાનું કીધું છે ટેક અ પ્લાસ્ટિક બોટલ એક પાણી એક પ્લાસ્ટિકની બોટલ લો કટ ઇનટુ ઇન્ટુ ટુ પીસીસ એટ અ સોન ઇન ધ પિક્ચર કે તમને ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે એના બે ટુકડા કરો રીમૂવ ધ કેપ ફર્સ્ટ પેલા શું કે છે રીમૂવ ધી કેપ પહેલા ઢાંકણું કાઢો પછી ટર્ન ધ સ્મોલ પીસ અપ સાઈડ ડાઉન તો પછી શું કહે છે બોટલનો નાનો ભાગ ઊંધો કરો પુટ ધ નેક પાર્ટ ઇન ટુ ધી બોટલ તેનો કાંઠો બોટલમાં નાખો અટેચ ધ ટુ પાર્ટ વિથ ધ સ્ટેપલ ઓફ અ પીસીસ ઓફ ટેપ કે પછી શું કરવાનું કહે છે બંને ભાગને સ્ટેપલરની મદદથી અથવા તો ટેપની મદદથી જોડી દો પૂટ ડ્રોપ ધ ફૂડ એટ ધ બોટલ બોટમ ઓફ ધી બોટલ બોટલના તળીએ ખાવાની વસ્તુ મૂકો અવર ડિવાઇસ ધ મોસ્કીટો ટ્રેસ્કીટોનું છટકું તૈયાર કરો મચ્છર માખીનું પકડવાનું છટકું તૈયાર કરો હેંગ ઇટ ઇન યોર હાઉસ ઓર રૂમ કે હવે તેને ઘરમાં અથવા તો ઓરડામાં લટકાવી આ રીતે આપણે માખી અથવા તો મચ્છરને પકડી શકીએ આપેલા છે એક્ટિવિટી શું છે રીડ ધ પ્રોસેસ સ્ટીચિંગ બટન એટલે આ બટન તમને લોકોને આવડતું જ હોય કે બટન કઈ રીતે લગાવવું થિંક રિક્વાયર્ડ કે નીડલ એટલે થ્રેડ દોરો બટન પીસો ક્લોથ એટલે કે કપડાનું ટુકડું નીડલ સોય બધું જોઈએ ટેક અને પેલા શું લેવાનું સા સિમ્પલ ભાષામાં તમે પણ કહી શકો કે પેલા સોય લેવાની પછી થ્રેડ દોરો લેવાનો એને સોયની અંદર પૂરવાનો પછી એક બટન લેવાનું અને કપડાનું ટુકડું લઈને એમાં સ્ટીચ કરવાનું કહ્યું છે એક્ટિવિટી ફોર રીડ ધ ડાયલોગ આમાં પણ એક ડાયલોગ આપેલો છે શું ડાયલોગ છે તો કે મહેશ અને મેનેજર કઈ ક્યાંક મેનેજર હશે ઓફિસ વર્ક ની વાત કરવામાં આવી છે જોઈએ આપણે ડાયલોગમાં શું કહે છે મહેશ વોન્ટ ટુ ઓપન એન અકાઉન્ટ ઇન અ બેંક જો ઇન્સ્ટ્રકશનમાં પણ આપી જ દીધેલું છે કે મહેશ ને એક ખાતું ખોલાવવું છે તો એ બેંકે જાય એટલે બેંકના મેનેજરની અને મહેશ ની અહીંયા વાત કરે છે હી વોઝ ટુ ધી બેંક તે બેંકે જાય છે મીટ ધ મેનેજર મેનેજર ને મળે છે મહેશ શેડ મે કમિન સર શું હું અંદર આવી શકું સાહેબ મેનેજર શેડ યસ યુ મે વોટ કેન આઈ ડૂ ફોર યુ તો શું કે છે હા તમે આવી શકો છો હું તમારા માટે શું કરી શકું મહેશ શેડ ય મહેશ શેડ આઈ વો આઈ વોન્ટ એન એસડી એકાઉન્ટ ટુ બી ઓપન ઇન ધી બેંક સેવિંગ ખાતું શું કે છે કે મારે બેંકમાં એસડી ખાતું ખોલાવું છે મેનેજર શેઠ ઓકે ટેક ધીસ ફોર્મ ઓકે સારું આ ફોર્મ લે ફિલ ઇન ધ ડિટેલ કે એની માહિતી બધી માહિતી ભર મહેશ શેઠ સર આઈ હેવ ફિલ્ડ અપ ધી ફોર્મ સાહેબ મેં ફોર્મ ભર્યું છે મેનેજર શેઠ નાવ પેસ્ટ યોર ફોટોગ્રાફ એન્ડ સાઇન ઇટ કે હવે શું કરવાનું કહે છે કે હવે તમારો ફોટોગ્રાફ ચોંટાડીને સહી કર

એન લાસ્ટમાં મની પે કરવાનું કહે છે કે મની કેટલા ડિપોઝિટ કરવાના હોય એ કહે છે દેન એક્ટિવિટી ફાઈવમાં એ ફોર્મ આપેલું છે જો તમે કંઈક કોઈક વખત તમે બેન્કે ક્યાં હોય તમે ફોર્મ ફિલ અપ કરેલું હોય એ આ રીતનું હોય છે સ્ટુડન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા જોઈ લો કે કેવું બેંક બેંકનું ફોર્મ કેવું હોય છે

છે જે આપણે ઘરે બનાવી અને પીવાનું છે ધેન એક્ટિવિટી સેવન શું છે રીડ ધ પ્રોસેસ એક નો એક્સપેરિમેન્ટ છે જો નો એક્સપેરિમેન્ટ તમે ઘરે પણ કરી શકો એવો સિમ્પલ છે હાફ કટ પ્લાસ્ટિક જાર ટુ સ્ક્ર્યુ કોપર વાયર ટુ ટેસ્ટ ટ્યુબ ડ્રાય બેટરી ઓર એન્ડ એસિડ આ બધું ઘરે અવેલેબલ હોય તો આપણે પ્રયોગ કરવાનો છે જોતું જવાનું છે કે તે ક પ્લાસ્ટિક ઝાર પેલા પ્લાસ્ટિક નો ઝાર એટલે કે તમને ચિત્રમાં આપેલો છે કે સાયન્સની ભાષામાં એને ઝાર કહેવામાં આવે છે ઇઝ સોન ઇન ધ ફિગર મેક ટુ હોલ્સ એટ ધ બટન બે હોલ પાડવાના કીધા છે ફિટ ધ હોલ વિથ ધ સ્ક્ર્યુ ત્યાં સ્ક્રુ શું કરવાનું કીધું છે તો કે સ્ક્રુ ફિટ કરવાના કીધા છે રિમેમ્બર દેર શુ નોટ બી એની વોટર લીકેજ કઈ રીતે કરવાના કીધા છે કે એમાંથી પાણી બહાર નીકળી ન જાય એ રીતે જોઈન ધી આઉટર એન્ડ ઓફ ધી સ્ક્રુ વિથ અ બેટરી ઓર અ ડ્રાય સેલ પછી શું કરવાનું કીધું છે તો કે એને સ્ક્રુ સાથે એનું વાયર વાયર જોડવાનું કીધું છે ધીસ ઇઝ અવર વોલ્ટામીટર એને શું આપણે કહીએ વોલ્ટામીટર કહીએ નાવ ફિલ હાફ ઓફ ધી વોલ્ટામીટર વિથ પ્યોર વોટર વોલ્ટામીટરની અંદર શું નાખવાનું કીધું છે અડધો અડધો પાણી ભરવાનું કહ્યું છે ફોર એડ ફોર ઓર ફાઈવ ડ્રોપ્સ ઓફ સલ્ફરિક એસિડ એની અંદર પાછા ચાર થી પાંચ